286માં કાયદા પંચના રિપોર્ટમાં ભવિષ્યની મહામારીઓનો સામનો કરવા માટે મહામારી યોજના બનાવવા માટેની ભલામણ કરવામાં આવી છે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસર બનાવવા પણ જણાવાયું છે. કમિશનનું કહેવું છે કે આનાથી ભવિષ્યમાં મહામારી સામે લડવામાં મદદ મળશે. રિપોર્ટમાં એ હકીકત તરફ પણ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સત્તાધારીઓની શક્તિ યોગ્ય રીતે વહેંચવામાં આવી નહોતી, જેના પગલે ઘણા નિયમોમાં સંકલનનો અભાવ હતો. મહામારીના રોગ અધિનિયમ 1897ની કેટલીક ખામીઓ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રથમ ખામી એ છે કે આ સદીઓ જૂનો મહામારીનો કાયદો છે. કોઈ પણ મહામારીને રોકવા માટે બનાવેલા નિયમો આજની તારીખે પૂરતા નથી. વૈશ્વિકરણ અને વધતી જતી કનેક્ટિવિટી સાથે ચેપી રોગ ઝડપથી મહામારીનું સ્વરૂપ લે છે. આનો સામનો કરવા માટે નવા અને આધુનિક ફેરફારોની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપિડેમિક ડિસીઝ એક્ટમાં સુધારો કરી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર બનાવવાથી ઘણી રીતે મદદ મળશે. કાયદા પંચે કહ્યું છે કે આ મહામારી યોજના બનાવવાની ફરજ કેન્દ્ર સરકારની છે, તેથી કેન્દ્રોએ રાજ્ય સરકારો, ખાનગી આરોગ્ય સંસ્થાઓ, નિષ્ણાંતોની સલાહ લીધા પછી જ આ અહેવાલ સાથે આગળ વધવું જોઈએ. રિપોર્ટમાં ક્વોરન્ટાઇન, આઇસોલેશન, લોકડાઉનનો પણ ઉલ્લેખ છે. એવું કહેવામાં આવ્યું છે કે આવા નિયંત્રણો લાગુ કરતી વખતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.